વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક દક્ષિણ ગુજરાત વર્તમાનમાં દારૂની હેરાફેરી મુદ્દે લખવામાં આવેલા લખાણને પગલે પોલીસ દ્વારા અખબારના તંત્રી અને તેમના પરિવાર સામે ફોજદારી ગુનો દાખલ કરી ધરપકડ કરાતા પત્રકાર આલમમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે। વલસાડ પોલીસે સાપ્તાહિકના તંત્રી પલ્લવ શાહ અને તેમના કાકા અનિલ શાહ તેમજ જયંતિભાઈ સામે ગુનો દાખલ કર્યો છે। આ પ્રકરણમાં બિલીમોરા ખાતે રહેતા જયંતભાઈ શાહને અખબાર સાથે કોઈ લેવા દેવા નથી, છતાં પણ પોલીસે તેમને આરોપી બનાવ્યા છે। સાપ્તાહિકના તંત્રી પલ્લવ શાહ અને અનિલ શાહની ધરપકડ કરવામાં આવી છે। લોકશાહીના સ્તંભના ચોથી જાગીર એવા પત્રકારો સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વલસાડ અને નવસારી જિલ્લાના પત્રકારોએ વલસાડ સર્કિટ હાઉસથી રેલી કાઢી જિલ્લા કલેક્ટર શિપ્રા અકરેને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવી આ પ્રકરણમાં રાજ્યના ડીજી કક્ષાએ ન્યાય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક દક્ષિણ ગુજરાત વર્તમાનના તંત્રી પલ્લવભાઈ શાહ હવે એમણે ગઈકાલે એમના છાપામાં એક દારૂને લઈને એક મેટર છાપી હતી, જેમાં એમણે કંઈક એવું હેડિંગ માર્યું હતું કે ભાઈ દમણથી જે દારૂની હેરફેર થાય છે એમાં સુરત રેન્જ આઈજીના અધિકારીના ઓફિસના કેટલાક વહીવટદારો એ ડાયરેક્ટ સેટિંગ કરીને આ રીતના દારૂને પસાર કરવા છે, એ મુજબના એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા। અને એ સમાચારને લઈને ગત રોજ એમના વિરુદ્ધમાં નવસારી અને વલસાડ એ બે ઠેકાણે એફઆઈઆર નોંધવામાં આવી, જેમાં અત્યંત ગંભીર પ્રકારની કલમો લગાવવામાં આવી છે। એવી કલમો કે જે અમે અમારા આટલા 35-36 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર એવું જોયું છે કે કોઈ પત્રકાર વિરુદ્ધમાં આ પ્રકારની ગંભીર કલમો, જેમાં એવું લખવામાં આવે છે કે ભાઈ આવા મેટરો લખીને પ્રજા સાથે અને વાચકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે, અને એ અંતર્ગત 420 અને 409ની કલમ લગાડવામાં આવી। અને એ સિવાય એવું કહેવા માંગે છે કે ભાઈ બુટલેગરોને ફાયદા થાય એટલે કે મદદરૂપ થાય એવી કલમ, એટલે કે 505 કલમ ઇપિકોની, આવું તો અમે પહેલી વાર જોયું છે। આ મેટર વાંચતા આખા મેટરમાં કોઈ ઠેકાણે એવું કોઈ એવું લખ્યું નથી કે જેનાથી બુટલેગરોને ફાયદો થાય, ઓન ધ કોન્ટ્રરી આ મેટરમાં એવું લખ્યું છે કે જેનાથી બુટલેગરોને નુકસાન થાય એવું છે, બરાબર છે। તો અમે એવું માનીએ છીએ કે માત્ર અને માત્ર કિન્નાખોરી રાખીને જ આ સમાચારને ધ્યાનમાં રાખીને આ તંત્રીને એટલે કે ચોથી જાગીરનો અવાજ દબાવવા માટે આ પોલીસ તંત્ર દ્વારા અને ખાસ તો અમને જેટલી માહિતી મળે છે એ પ્રમાણે સુરત રેન્જ આઈજીથી સીધી હુકમ થયા છે, આદેશ થયા છે, અને એ આદેશ અંતર્ગત જ નવસારી અને વલસાડ પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની સામે અમારા તમામ પત્રકારો, વલસાડ જિલ્લાના અને નવસારી જિલ્લાના પત્રકારો અત્યારે ભેગા થયા છે। અમે અમારા સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ, વખોડી કાઢીએ છીએ, અને આ અંગે અમે અત્યારે કલેક્ટર મેડમને પણ એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમે મુખ્યમંત્રીને ઉલ્લેખીને જે આવેદનપત્રમાં અમે ક્લિયર કટ લખ્યું છે કે ભાજપની સંવેદનશીલ સરકાર છે એવો ભાજપ સરકાર જે દાવો કરે છે અને એમ કહે છે કે ભાઈ અમારા રાજ્યમાં મીડિયાકર્મીઓ તટસ્થપણે અને નિર્ભીકપણે બરાબર છે એ પોતાનું કામ કરી રહ્યા છે અને કરી શકે છે, એમને કોઈ અમે સરકાર કે કોઈ બી તંત્ર એ લોકોને અમે કયા આડે આવીએ નહીં, પણ આ ઘટના જોયા પછી એવું લાગે છે કે ગુજરાતમાં અત્યારે પત્રકારોએ જો નિર્ભીકપણે અથવા તટસ્થપણે કામ કરવું હશે તો એ એવું વાતાવરણ અત્યારે અહીંયા નથી ગુજરાતમાં, એવું અત્યારે અમને જણાઈ રહ્યું છે। કારણ કે જે સમાચાર ગઈકાલે પ્રસિદ્ધ થયા એ સમાચારમાં ક્યાંય કોઈ રીતના પણ કોઈ રીતના કોઈ વાચક સાથે કે કોઈ પણ સાથે છેતરપિંડી થઈ હોય યા તો કોઈ અધિકારીને ખોટી રીતના બદનામ કરવાનું કંઈ આમાં ષડયંત્ર કર્યું હોય એવો કોઈ દેખાતું નથી, અને છતાં પણ આ ખોટી રીતના ફરિયાદ દાખલ કરવામાં આવી। અચ્છા, ફરિયાદ તો એક તંત્રી સામે કરી ત્યાં સુધી તો ચલો કે પેપરનો તંત્રી છે, પરંતુ એમના જે મોટા ભાઈ છે જયંતિભાઈ, જે લગભગ 80 વર્ષની ઉંમરના છે અને નિવૃત્ત જીવન જીવે છે અને વેપારી છે, વેપારી હતા એકચ્યુઅલી, એ તો બિલીમોરા રહી છે, એમના વિરુદ્ધમાં પણ આમાં એફઆઈઆરમાં નામ દાખલ કરવાનું કે જેને કોઈ લેવા દેવા જ નથી આમાં, અને એમના ભાઈ અનિલભાઈ શાહ કે જે અત્યારે પૂના ખાતે પોતાના એક શિબિરમાં એટલે કે ધાર્મિક કામે બહાર હતા એ તો છેલ્લા કેટલા વખતથી, તો એમના વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ કરીને એમની જે માનસિકતા છતી કરી દીધી છે કે ભાઈ આ તંત્રીનો અવાજ તો દબાવવાનો જ ચોથી જાગીરનો, સાથે સાથે એમના પરિવારજનોને પણ આમાં નામ દાખલ કરીને એ લોકોને હેરેસ તો કરવાના અને અવાજ દબાવી દેવાનો કે જેથી કરીને કાલે ઉઠીને અન્ય કોઈ પત્રકાર આવી રીતના આવા જે ખોટા કામો કરતા હોય અધિકારીઓ એ ખોટા કામને નહીં પ્રસિદ્ધ થાય, બહાર નહીં આવે, એટલે માટે કોઈ પણ હિસાબે આ ચોથી જાગીરને દબાવવા માટેનો આ ક્લિયર કટ પ્રયાસ છે અમને દેખાય છે। અને આવી ગંભીર કલમો જો આવી રીતના પોલીસ તંત્ર લગાડતી રહેશે અને પોતાની જે સત્તા છે એનો દુરુપયોગ કરતી રહેશે તો ગુજરાતમાં પત્રકારોએ કામ કરવું બહુ મુશ્કેલ થઈ પડશે, એવું અત્યારે અમારા સૌ પત્રકારોની લાગણી છે। અને અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે એમની એક નામ છે, એમની છાપ છે,
तो ये छाप ने अनुसार ये समझे अने आ घटना में तात्कालिक आ जे खोटी एफआईआर करवामां आवेली छे एने क्वेश्चन करवामां आवे अथवा सी समरी भरीने एने काढी नाखवामां आवे अने जे कोई आ खोटी रीतना फरियाद दाखल करवा पाछळ कोनो हाथ छे अने कोणी षड्यंत्र करेलू छे एनी निष्पक्ष तपास डीजी कक्षाएथी थाय अने ए तपासनामां जे पण कोई कसूरवार थड़े एनी सामे तात्कालिक एक्शन लेवामां आवे एवी अमे सौ पत्रकारों तरफथी अमे मुख्यमंत्री ने अमे रजूआत करीए छे अने अगर जो आ नहीं थशे तो अमे आगळ आ जलद कार्यक्रम पण आपशुं। गतरोज एक अहींना लोकल अखबारमां एक समाचार छपाया हता अने ए समाचारने अनुलक्षीने पोलीसे आजे पोलीस दमन करे ते रीतनी एक कार्यवाही करी छे। एना समग्र राज्यमां घेरा प्रत्यागतो पड्या छे। वलसाडमां आजे वलसाड अने नवसारी जिल्लाना पत्रकारोए एकत्र थईने एक आ घटनाने सखत शब्दोमां वखोड़ी काढी छे अने वलसाड जिल्ला कलेक्टर श्रीमती श्रीपा अग्रे मैडमने आवेदनपत्र आपीने जणाव्युं छे कि जे पत्रकारों सामे जे कार्यवाही थई छे ए तो ठीक छे पण एना फेमिली सामे पण एमणे एटली खराब रीते कार्यवाही करी छे कि मेंटली हेरेसमेंट करवा माटेनुं कृत्य कर्युं छे। पोलीस जो आ रीते कृत्य करे तो भविष्यमां पत्रकार होय के कोई सामान्य नागरिक होय के कोई जागृत नागरिक होय कोईपण हिसाबे पोतानी कार्यवाही निर्भीकपणे करी शके एम नथी અને આવી કાર્યવાહી જો ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા કરતા રહે અથવા કરવામાં આવે તો તેના આમ જનતા ઉપર ખરાબ અસર પડે છે અને આ લોકશાહીનું જે છે લોકશાહીમાં આ રીતની કાર્યવાહી કરવી ખૂબ જ નિંદનીય છે અને આવી કાર્યવાહી કોઈપણ સંજોગોમાં ન ચલાવી લેવાય એ માટે આજરોજ પત્રકારો એકત્ર થઈને આ ફરિયાદ રદ કરવા માટે સી સમરી કરવા માટેની માંગ કરી છે। સાથે ગુજરાત રાજ્યના ડીજી પાસે એવી અપેક્ષા અમે રાખીએ છીએ કે તેઓ આ ફરિયાદની તટસ્થ તપાસ કરાવે રાજ્ય લેવલથી તપાસ કરાવે અને એમાં તમામ લોકોને ન્યાય મળે અને ફરી વખત આવી કાર્યવાહી ન થાય એવી અમારી માંગણી છે।